હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજા મજા છો. તો મિત્રો, આજે જોવાનો છે આપણે ભારતના લશ્કરના વર્ધનના ક્રમો, કે જે રાષ્ટ્રપતિના નીચે હોય છે, સર્વોચ્ચ સેના અધિકારી, તે ક્યાં ક્યાં હોય છે. કે પાયદળ, નૌકાદળ ને હવાઈ દળ. પાયદળને શું કહેવામાં છે કે આર્મી, પાયદળ ને આર્મી, નૌકાદળ ને નેવી અને હવાઈ દળ ને એરફોર્સ. તો મિત્રો, આ વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો તેની નીચે ક્યાં ક્યાં કામ, કે ઉપરથી નીચે તેમની નીચેના કોણ કોણ વસ્તુ આવે છે, ક્યાં ક્યાં વસ્તુ સમાવેલા આવે છે, ક્યાં ક્યાં શું ઓફિસરોને નીચે સમાવેલા આવે છે, તેની વિશેની માહિતી મેળવી. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કે તમામ સ્ટુડન્ટ જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો મિત્રો, જોઈએ તો આપણે ભારતના લશ્કરી દળોના હોદ્દાના ક્રમો, રાષ્ટ્રપતિ વિશે માહિતી. જેવા પ્રથમ છે, એ નંબર પાયદળ. પાયદળ તેને શું કહેવામાં છે, આર્મી. પાયદળને શું કહેવામાં છે, આર્મી. પાયદળને નીચે એને કોણ હોય છે, તેને નીચે જનરલ, જનરલ સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. જનરલ સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. તેને પાયદળને આર્મીને શું કહે છે, જનરલ. તેમની નીચે હોય છે લેફ્ટનન્ટ જનરલ. જનરલ છે તેમની નીચે હોય છે લેફ્ટનન્ટ જનરલ. લેફ્ટનન્ટ જનરલની નીચે આવે છે મેજર જનરલ. મેજર જનરલ, મેજર જનરલ. તેમની નીચે આવે છે બ્રિગેડર. મેજર જનરલની નીચે આવે છે બ્રિગેડર. તેમની નીચે આવે છે કર્નલ. બ્રિગેડરની નીચે આવે છે કર્નલ. કર્નલ, કર્નલની નીચે આવે છે લેફ્ટનન્ટ કર્નલ. કર્નલની નીચે આવે છે લેફ્ટનન્ટ કર્નલ. પછી લેફ્ટનન્ટ કર્નલની નીચે આવે છે મેજર. મેજર, મેજર લેફ્ટનન્ટ કર્નલની આવે છે. ઘણી વખત એ વિશે સવાલ પૂછાય છે કે કમમાં ગોઠવો, કોઈ બી નેવીને નામ આપે તો કમમાં ગોઠવવામાં તમે પૂછવામાં છે. તો મેજરની નીચે આવશે કેપ્ટન. કેપ્ટન, મેજરની નીચે આવશે કેપ્ટન. કેપ્ટનની નીચે આવશે લેફ્ટનન્ટ. કે લેફ્ટનર, લેફ્ટનન્ટ કેપ્ટન, લેફ્ટનન્ટ કેપ્ટન. તો મિત્રો, આવે આવતા ઉપરથી નીચે, આપણે નીચેથી ઉપર આવે, તો પેલા નીચેથી કોણ આવે છે, લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ એની ઉપર કેપ્ટન આવે, કેપ્ટનની ઉપર આવે મેજર, મેજરની ઉપર લેફ્ટનન્ટ કર્નલ, લેફ્ટનન્ટ કર્નલની ઉપર આવે કર્નલ, કર્નલની ઉપર આવે બ્રિગેડિયર, બ્રિગેડિયર મેજર જનરલ, મેજર જનરલની ઉપર આવે લેફ્ટનન્ટ જનરલ, લેફ્ટનન્ટ જનરલ આવે જનરલ સૌથી ઉચ્ચ અધિકારી છે. તો આપણે બીજા વિષયમાં છે બી, નૌકાદળ. નૌકાદળ તેને શું કહેવાય છે, નેવી. નેવી વિશેની માહિતી. નૌકાદળને એડમિરલ સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. એડમિરલ સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. તેમની નીચે આવે છે વાઇસ એડમિરલ. વાઇસ એડમિરલ, વાઇસ એડમિરલ નીચે આવે છે શેર એડમિરલ. શેર એડમિરલ, શેર એડમિરલ આવે છે કોમ કોર. કોમ કોર, કોમ કોરની નીચે આવશે કેપ્ટન. કોમ કોરની નીચે આવશે કેપ્ટન. કેપ્ટનની નીચે આવશે કમાન્ડર. કેપ્ટનની નીચે આવશે કમાન્ડર. કમાન્ડરની નીચે આવે લેફ્ટનન્ટ કમાન્ડર. લેફ્ટનન્ટ કમાન્ડર, લેફ્ટનન્ટ કમાન્ડર આવશે નીચે આવશે લેફ્ટનન્ટ. ખાલી આવશે ખાલી લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ એની નીચે આવશે સબ લેફ્ટનન્ટ. સબ લેફ્ટનન્ટ. તો આપણે આનાથી ઉપર જોઈ, ઉપર કઈ રીતના જોવામાં આવે છે, લેફ્ટ સબ લેફ્ટનન્ટની ઉપર આવશે લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટની ઉપર આવશે લેફ્ટનન્ટ કમાન્ડર. લેફ્ટનન્ટ કમાન્ડર, ખાસ યાદ રાખજો, લેફ્ટનન્ટ પછી એની ઉપર કમાન્ડર, લેફ્ટનન્ટ કમાન્ડર હશે. પછી એની ઉપર આવશે ખાલી કમાન્ડર, ખાલી કમાન્ડર. કમાન્ડર, કમાન્ડરની ઉપર આવશે કેપ્ટન. કમાન્ડરની ઉપર આવશે કેપ્ટન. કેપ્ટનની આવશે કોમ કોર. કોમ કોર, એની ઉપર આવશે શેર એડમિરલ. શેર એડમિરલ, એની ઉપર આવશે વાઇસ એડમિરલ. વાઇસ એડમિરલ, વાઇસ એડમિરલ. એડમિરલ એની ઉપર આવશે એર મિરલ, સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. એની ઉપર આવશે નેવી, જે મેન અધિકારી હોય છે. આ મેન અધિકારી હોય છે, નૌકાદળના મેન અધિકારી હોય છે. ત્યાર પછી ને છે હવાઈ દળ. હવાઈ દળ વિશેની માહિતી, તેને શું કહેવાય છે, એરફોર્સ. એરફોર્સ જે હવામાં કરે છે વિમાન. હવાઈ દળ, હવાઈ દળ તેને એરફોર્સ. તેનો સૌથી મોટો કોણ હોય છે, સોર એર, એર માર્શલ. એર માર્શ, એર માર્શલ સૌથી ઉચ્ચ અધિકારી હોય છે. એની તેમની નીચે આવશે એર માર્શલ. એર માર્શલ, તેમની નીચે આવશે એર વાઇસ માર્શલ. એર વાઇસ માર્શલ, એર માર્શલની નીચે આવશે એર માર વાઇસર. એર વાઇસર, વાઇસ માર્શલની નીચે આવશે એર કોરડોર. કોરડોર, અહીં કોરડોર છે, અહીં કોરડોર છે. કોમડોર, કોમડોર. એર કોમડોરની નીચે આવશે ગુપ્ત, ગુપ્ત કેપ્ટન. ગુપ્ત કેપ્ટન, ગુપ્ત કેપ્ટનની નીચે આવશે વિંગ કમાન્ડર. વિંગ કમાન્ડરની નીચે આવશે સ્કોડ, સ્કોડર લીડર. સ્કોડર લીડર, સ્કોડર લીડર, સ્કોડર લીડરની આવશે ફ્લાઇટ લેફ્ટનન્ટ. ફ્લાઇટ લેફ્ટનન્ટ, તેમની નીચે આવશે ફ્લાઇંગ ઓફિસર. ફ્લાઇંગ ઓફિસર, આપણે આમ ઉપર ઉપર શબ્દ જોઈએ કે ઉપર, તો ફ્લાઇંગ ઓફિસરની ઉપર આવશે
ફ્લાઇંગ લેફ્ટનન્ટ, ફ્લાઇંગ લેફ્ટનન્ટ ઉપર આવશે સ્કવોડર લીડર, સ્કવોડર લીડરની ઉપર આવશે વિંગ કમાન્ડર, વિંગ કમાન્ડરની ઉપર આવશે ગુપ્ત કેપ્ટન, ગુપ્ત કેપ્ટન, ગુપ્ત કેપ્ટન એની ઉપર આવશે એર કોમ ડોર, એર કોમ ડોર, એર કોમ ડોરની ઉપર આવશે એર માર્શલ, એર માર્શલની ઉપર આવશે ખાલી એર માર્શલ, એર વાઇસ માર્શલની ઉપર આવશે એર માર્શલ, એર એર માર્શલની ઉપર આવશે એર સોપ માર્શલ, સૌથી ઉચ્ચ અધિકારી હોય છે તેને તેને શું કહેવામાં છે હવાઈ દળ તે જે એરફોર્સ કહેવામાં છે તેમને એરફોર્સ કહેવામાં આવે છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તે તમામ સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે અને ન ગમ્યું હોય તો નીચે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને હું વધુ ને વધુ તમને અપડેટ આપી શકું. મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, માહિતી વધારે મળે તે માટે તમને માહિતી વધુ મળે તે માટે અમારા આગળના વિડીયો માટે માહિતી માટે સબસ્ક્રાઈબરની બાજુમાં સબસ્ક્રાઈબ કર્યા બાદ જમણી બાજુ બેલ છે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી, સ્વચ્છ ભારત, જય હિન્દ.